આજરોજ ભાવનગર જિલ્લાના ઉમેદવાર એવા મનહરભાઈ પટેલ, ધારાસભ્ય પ્રવીણભાઈ મારું તેમજ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ તેમજ હિંમતભાઈ કટારીયા, અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જમીબેન ઠુમર, પાસ નેતા ગોપાલભાઈ ઇટાલિયા, ભાવનગર શહેર પ્રદેશ મહિલા અગ્રણી ભારતીબેન ભીંગોરડિયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન કોતર ઉમરાળા, કોંગ્રેસ પ્રમુખ હરિશ્ચંદ્ર ગોહિલ સહિતના આગેવાનો પ્રચારમાં જોડાયા હતા, જ્યારે ભાજપને બાય બાય કરનાર આગેવાનો ઉમરાળા પાટીદાર સમાજના અગ્રણી અને આગેવાનો ઉમરાળા માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર અને ઠાકરસિંહભાઈ નસવાડિયા, રંગોળા ઉમરાળા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હીરાભાઈ ભટારિયા પરમારા, રંગોળા ગ્રામ્ય પંચાયત સુરેશભાઈ નથુભાઈ કુવાડિયા સહિતની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ફોજ સાથે કોંગ્રેસ પ્રસમાં જોડાયા, જ્યારે ઉમરાળા લીમડા ગામે ભાજપને છોડીને કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનોને આવકાર્યા હતા, જ્યારે ઉમરાળા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાંથી કોંગ્રેસને મનહરભાઈ પટેલને મોટી લીડથી જીત આપવાનું મળતું બહોળું જનસમર્થન ધારાસભ્ય પ્રવીણભાઈ મારું તેમજ ધોળા પીજીવીસીએલના ઉપર ટોણા મારતા જણાવ્યું હતું કે પ્રી પ્લાનિંગ પ્રમાણે કોંગ્રેસની સભા શરૂ થાય એ પહેલાં જ પાવર સપ્લાય બંધ થઈ કરી દેવાય છે, જ્યારે ધારાસભ્ય પ્રવીણભાઈ મારું દ્વારા ખેડૂતોના પ્રશ્નોને કેનાલના પાણી, વીજ પાક, ખેડૂતોને ખેત પેદાશના ટેકાના ભાવ અને મોંઘવારી મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી, જ્યારે એવી જ રીતે ઉમરાળા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનહરભાઈ પટેલના પ્રવાસ સાથે ભાજપમાં મોટું ગાબડું થયું હતું એવા સમયે અમારા રિપોર્ટર નિલેશ ઢીલા દ્વારા ખાસ કવરેજ. સરકારનો સાથ આપી અને આ બહેનોને મારવામાં જેને સહયોગ કર્યો એવા લોકો જ્યારે મત માગવા માટે આવે ત્યારે એને તમે પૂછજો કે આ બહેનોને માર્યા.